गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज की तारीख है 26/3/21 वार शुक्रवार। आज विषय है सामान्य ज्ञान। आज आप सामान्य ज्ञान में दिशाओ और ऋतुओ विषे माहिती मेळवानी छे। सेना विषे? दिशाओ और ऋतुओ। तो तमने खबर छे आपणी केटली दिशाओ छे? तो दिशाओ चार छे, उत्तर, दक्षिण, पूर्व, पश्चिम। केटली दिशाओ छे? चार, उत्तर, दक्षिण, पूर्व, पश्चिम, बराबर। तो जुओ अहीं आगळी मैं सूरत दादा दोर्या छे, बराबर, अने अहीं आगळी एरा करीने नाम लखेला छे दिशाओना। तो जुओ अहीं पहला ऊपर उत्तर दिशा, नीचे दक्षिण दिशा, आ बाजू सूरज उगे ए बाजू पूर्व दिशा होय, एटलू तमारे याद राखी लेवानुं। सूरज जे बाजू उगे ए बाजू कई दिशा होय? पूर्व दिशा। अने तेनी अपोजिट एटले के तेनी बाजू में पश्चिम दिशा थाय, ऊपर उत्तर अने नीचे दक्षिण दिशा। तो जो तमे उगता सूरज सामे मो राखीने ऊभा होय, तमे सूरज उगे जे बाजू ते बाजू मो राखीने ऊभा होईए, तो डाबा हाथ तरफ कई दिशा आवे? उत्तर दिशा। तेना पछी जमणा तरफ दक्षिण दिशा, मो सामे कई दिशा आवे? पूर्व दिशा। अने पीठ पाछळ पश्चिम दिशा आवे। आम पूर्वनी सामेनी बाजू जे भी दिशा होय एने पश्चिम कहेवाय, अने उत्तरनी सामेनी दक्षिण कहेवाय। तो अहीं आगळी હું અહીંયા લખીશ, તો આપણે સૂરજ અહીંયા ફરીથી દોર્યો નથી, આપણને ખબર છે અહીંયા આગળ, એટલે આપણે અહીંયા આગળ લખીશું ઉત્તર, પછી અહીંયા લખીશું દક્ષિણ। અહીંયા સૂરજ હોય એટલે કઈ દિશા આવશે? પૂર્વ, અને પૂર્વની બાજુમાં કઈ આવે પાછળ? પશ્ચિમ। તો આપણે અહીંયા લખીએ पश्चिम। सूरज उगे ए दिशा ने पूर्व दिशा कहेवाय, अने सूरज आथमे ए बाजू पश्चिम दिशा कहेवाय, बराबर। तो तमने खबर पड़ी आपणी दिशाओ केटली छे? तो दिशाओ चार छे, उत्तर, दक्षिण, पूर्व, पश्चिम। अने एटलू फिक्स याद राखवानुं के जे दिशामां सूर्य उगे ते दिशाने पूर्व दिशा कहेवाय, तेनी पाछळनी दिशाने पश्चिम कहेवाय, ऊपर ने उत्तर अने नीचे दक्षिण दिशा कहेवाय, बराबर। हवे आपणे ऋतुओ विशे जाणीए। तो तमने खबर छे आपणा देशमां कुल ऋतुओ केटली छे? सरस, आपणा देशमां कुल केटली ऋतु छे? त्रण ऋतुओ छे, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ તો આપણને બધાને ખબર જ છે। આપણા દેશમાં કેટલી ઋતુઓ છે? તો ત્રણ, શિયાળો, ઉનાળો અને ચોમાસું। અને તમને ખબર છે દરેક ઋતુના ચાર મહિના હોય છે, કેટલા હોય છે? ચાર મહિના દરેક ઋતુ હોય, જેમ કે શિયાળો હોય તો શિયાળામાં ચાર મહિના હોય છે, તો જ કેટલા મહિના થશે? બાર મહિના થશે, એ બી આપણે આગળ શીખ્યા હતા। એક વર્ષના કેટલા મહિના હોય છે? બાર મહિના। તે બાર મહિના કેવી રીતે થાય? તો એક ઋતુમાં ચાર મહિના આવે એટલે ચાર તરી બાર થાય, બરાબર। તો શિયાળામાં ચાર મહિના હોય છે, ઉનાળામાં ચાર મહિના અને ચોમાસામાં ચાર મહિના। ત્યાં આગળ આપણે મહિનાઓ પણ જોઈશું, પહેલાં તેની માહિતી મેળવી લઈએ, બરાબર આપણે। તો દરેક ઋતુના ચાર મહિના હોય છે, એક વર્ષના કેટલા મહિના હોય છે? બાર મહિના હોય છે। શિયાળો વર્ષની પહેલી ઋતુ છે, શિયાળો વર્ષની પહેલી ઋતુ છે। તમને ખબર છે કે ઋતુઓ ચાલુ થાય તો એમાં પહેલી ઋતુ કઈ આવે છે? શિયાળો, બરાબર। તો શિયાળામાં શું થાય? બહુ જ બધી ઠંડી પડે છે। હમણાં જ આપણે શિયાળાની ઋતુ માણી, બરાબર। તો આપણે શું કરીએ? શિયાળામાં ગરમ ગરમ કપડાં પહેરીએ, એટલે કે સ્વેટર ને બધું પહેરીએ, પછી તાપણી કરીએ, બરાબર। શિયાળામાં બહુ જ બધી ઠંડી પડે, અને શિયાળા પછી કઈ ઋતુ આવે છે? ઉનાળો શરૂ થાય, જે હવે આપણે ઉનાળાની ઋતુ માણીશું। તો ઉનાળામાં શું થાય? ખૂબ ગરમી પડે આપણને, ઉનાળામાં ખબર છે ને બહુ જ બધી ગરમી લાગે, એટલે આપણે એસી કરીને બેસીએ, ઠંડા પીણા પીએ છીએ, બરાબર। પછી ઉનાળા પછી કઈ ઋતુ આવે? ચોમાસું આવે। તો ચોમાસામાં શું થાય?
वरसाद पड़े, तो वरसाद पड़े एटले आपणे वरसादथी रक्षण करवा माटे आपणे शुं करीए, रेनकोट पहेरीए, छत्री लईने बहार जईए, बराबर। तो उनाळा पछी शुं आवे, ચોમાસું આવે, ચોમાસામાં શું થાય, વરસાદ પડે। આમ ઋતુ અને હવામાન બદલાયા કરે છે। આપણા દેશમાં કેટલી ઋતુઓ છે, તો ત્રણ ઋતુઓ છે, પણ એક ઋતુમાં એટલે કે શિયાળામાં જો આયા અહીંયા આગળ મહિના, મેં આગળ કહ્યું હતું ને, એક મહિનામાં એક સોરી એક ઋતુમાં ચાર મહિના હોય છે। તો શિયાળામાં કયા કયા મહિના હોય છે, કાર્તક, માક્ષર, પોષ અને મહા। જો ફરીથી સમજીએ, શિયાળામાં કયા કયા મહિના હોય છે, તો કાર્તક, માક્ષર, પોષ અને મહા, આ ગુજરાતી મહિના છે। આપણે જે આગળ જાન્યુઆરી ફેબ્રુઆરી શીખ્યા હતા તે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે હતા, આ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કાર્તક, માક્ષર, પોષ અને મહા એ શિયાળાના મહિના છે। એના પછી છે ઉનાળો। શિયાળા પછી આપણે હમણાં જ શીખ્યા કે શું આવે, ઉનાળો। તો ઉનાળામાં કયા મહિના આવશે, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ। ઉનાળામાં કયા આવશે, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ। એના ઉનાળો પછી કઈ ઋતુ આવશે, ચોમાસું। તો ચોમાસામાં કયા મહિના આવશે, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। ચોમાસામાં કયા મહિના આવશે, તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। આપણે ફરીથી બધા બોલીએ, આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું એ તો તમને ખબર જ છે, હવે આ બધા આપણે બોલીએ, કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। આપણે જેમ બોલીએ છીએ ને કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આપણે એવા બોલીએ છીએ મહિના, તેવી જ રીતે આ પણ બોલવાના, કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, બરાબર। તો આ ઋતુઓના મહિના થયા, એક ઋતુમાં કેટલા મહિના આવે, ચાર ચાર મહિના આવે, બરાબર। તો આ બધી ઋતુઓની વાત થઈ, બરાબર। અને આ બાજુ આપણે શું શીખ્યા, દિશાઓ શીખ્યા। તો કેટલી દિશાઓ હોય, ચાર હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર। તમને આવું સરસ રીતે યાદ રહી ગયું છે ને, તો આવી રીતે તમારી સામાન્ય જ્ઞાનની નોટબુકમાં આવો સરસ મજાના સુરત દાદા દોરજો, આવી રીતના દિશાઓ લખજો। પહેલાં દિશાઓ કેટલી છે તે લખવાની, પછી દિશાઓના નામ આપેલ ચોરસમાં લખવાના છે, અને બાજુમાં પછી આવી રીતે ઋતુઓ લખવાની છે, બરાબર। અને તમે બધું જ યાદ રાખજો।